सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वासितां भुवनत्रयां सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततेलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीप्त यो अन्त प्रविश्य मम वाचमीमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधरःस्वधाम्ना। अन्यास्तहस्तचरणश्रवणत्वगादिन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। मेरे राधा माधव गिरिधारी श्याम बनवारी श्याम बन
राधा माधव गिरधारी गिरधारी श्याम बनवारी राधा माधव બધાને જય શ્રી કૃષ્ણ. ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. મહાન અસુર હિરણ્યકશ્યપને પ્રભુએ માર્યો છે. યસ્ત્વયા મંદભાગ્યો મદન્યામ જગદીશ્વર કાસો યદીય સર્વત્ર કસ્માત સ્તંભે ન દ્રશ્યતે.
सत्यं विधातु निजभृत्य भासितं व्यापितं च भूते सखिलेषु चात्मना अदृश्ये आत्मदद्भुतं रूपदहनम् स्तम्भे सवायं न मृगनमानुषम् નરસિંહ ભગવાનનું માથું સિંહનું છે અને શરીર મનુષ્યનું. પર્વતના શિખર જેવી એની દાઢો છે, અંગારા જેવી લાલ લાલ આંખો, માથાના વાળ ઉછળે. હિરણ્યકશ્યપે પ્રથમ પ્રભુને જોયા અને ગભરાઈ ગયો, મનમાં સમજી ગયો કે આજે મારું મૃત્યુ નક્કી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન પોતાના ભક્તની વાણીને સત્ય કરવા પ્રગટા છે. કઈ વાણી? હિરણ્યકશ્યપે પ્રહલાદને કહ્યું કે આ સ્તંભમાં તારો નારાયણ છે. પ્રહલાદે કહ્યું કે હા, સ્તંભમાં મારો નારાયણ છે. જો પ્રભુ સ્તંભમાંથી પ્રગટ ન થાય તો ભક્તની વાણી ખોટી પડે. એટલે ભક્તની વાણીને સાચી કરવા માટે થઈ અને પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે. બીજું કારણ એ છે, ભગવાને થાંભલામાંથી પ્રગટીને દુનિયાને બતાવ્યું છે કે હું માત્ર વૈકુંઠમાં નથી, જળમાં પણ છું અને ચેતનમાં પણ હું છું. સચરાચર હું જ છું, આવું ભગવાને સાબિત કર્યું આ કથા ઉપરથી. ઘણા લોકો મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય, એના માટે આ કથામાંથી બોધ લેવાનો છે. પથ્થરની મૂર્તિમાં થોડા પ્રભુ હોય એવું ઘણા બોલતા હોય, કેમ ન હોય ભાઈ? કસ્માત સ્તંભે ન દ્રશ્યતે, જે પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થતો હોય તો મૂર્તિમાં કેમ ન હોય? આપ સૌ દ્વારકાધીશના દર્શને જતા હશો, જાઓ છો ને? સવારથી સાંજ સુધી પ્રભુની ઝાંખી કરજો, અલગ અલગ ભાવ પ્રગટ થશે મૂર્તિમાંથી. એટલે મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે એ પણ ખોટા છે. દેવાલયમ હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રભુ ક્યાં નથી? હવે પ્રભુ એટલા બધા ક્રોધમાં છે, દેવતાઓએ વિચાર્યું કે આપણે પ્રભુને શાંત કરવા માટે જઈએ. નરસિંહ પ્રભુના પ્રાગટ્ય વખતે 17 પ્રકારના દેવતાઓએ ભગવાનની અલગ અલગ સ્તુતિઓ કરી છે, છતાંય પ્રભુ શાંત નથી થતા. બ્રહ્માએ ગણપતિને કહ્યું કે તમે સ્તુતિ કરો, તમે બધા પૂજામાં અગ્રભાગે છો, તમે જ સ્તુતિ કરો. ગણપતિએ કહ્યું કે ના, હું એની પાસે જાઉં નહીં, મારું માથું હાથીનું
અને ભગવાનનું મુખારવિંદ છે, સિંહનું છે, અને મને હાથી સમજીને ભગવાન તરફ મારે તો દેવતાઓ બધા ડરે છે. આ નરસિંહ ભગવાનને સ્તંભમાંથી શું કામ પ્રગટ થવું પડ્યું? ભક્તની વાણીને સાચી કરવામાં